विद्यार्थी मित्रों धोरण 10 गणित विषय में प्रकरण 3 वेचल सहायक समीकरण रूप में आ प्रकरण विषय आज आपने चर्चा करवाना छे। अब वेचल सहायक समीकरण रूप में શું છે એના વિશે પહેલા સમજૂતી મેળવીશું, ત્યાર પછી વેચલ સહાયક સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની રીતો, એમાં આલેખની અને બેઝિક રીત, આલેખની રીતે આલેખ ઉપર કામ થશે અને બેઝિક રીતોમાં આપણે ગણતરી કરવાની હોય છે। એટલે બેઝિક રીતોના 3 પ્રકાર છે, આદેશની રીત, લોકની રીત અને ચોકડી ગુણાકારની રીત। એમાં આપણે આદેશની રીતે કેવી રીતે ઉકેલ મેળવાય તેનું એક ઉદાહરણ લઈ અને આપણે સમજૂતી મેળવીશું। અહીં પહેલી વાત એ આવી કે વેચલ સહાયક સમીકરણ યુગ્મ વિશે સમજૂતી મેળવવી હોય તો પહેલી શરત ની કે વેચલ સહાયક સમીકરણ બે ચલવાળા બે સમીકરણ હોવા જોઈએ, તો જ એને વેચલ સહાયક સમીકરણ યુગ્મ કહેવાય અને તો જ એનો ઉકેલ મેળવી શકે। અગત્યની વાત એ બે ચલવાળા હોય અને બે સમીકરણ હોય, એ ઉપરાંત એ દરેક ચલ જે હોય x કે y એને ઘાત એક જ હોય, એક થી વધુ ઘાત હોય તો એનો ઉકેલ મેળવી શકાશે નહીં। અને એ વેચલ સહાયક સમીકરણ યુગ્મ બંને સમીકરણને આપણે પ્રમાણિક સ્વરૂપમાં અથવા તો વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો a1x b1y વત્તા સી વન a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 એવી રીતે a1 b1 અને c1 ની જગ્યાએ a2x b2y વત્તા c2 બરાબર 0 આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આ બંને સમીકરણને ધ્યાનમાં રાખીને એનો ઉકેલ મેળવી શકીએ। હવે આપણે ઉકેલ મેળવવાની જે બેઝિક રીતોમાં આદેશની રીત છે એનો ઉકેલ કેવી રીતે મેળવાય એનો એક ઉદાહરણ લીધું છે। એક સમીકરણ છે 7x ઓછા 15y ઓછા 2 બરાબર 0 અને બીજું સમીકરણ છે x વત્તા 2y બરાબર 3। આ સમીકરણને પ્રમાણે સ્વરૂપમાં લખવું હોય કે ન લખવું એ જરૂરી નથી। હવે અહીંયા સ્ટેપ બરોબર વિચાર, પહેલા બંને સમીકરણ જે આપેલા હોય એને તમે નંબર આપી દીધો, પહેલું બંને સમીકરણને આપણે નંબર આપો, પહેલું સમીકરણ છે એને નંબર 1 કીધો, બીજું સમીકરણ છે એને નંબર 2 કહીએ। હવે આપણે સ્ટેપ પ્રમાણે દાખલો ગણીશું તો પહેલા સ્ટેપમાં એવું આવે કે આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને x અથવા વાય સ્વરૂપમાં દર્શાવવું પડે। અહીંયા મેં આ ઉદાહરણમાં બીજું સમીકરણ લીધું છે અને એને x સ્વરૂપમાં દર્શાવવાનું લખી કહ્યું છે। તમે બંને સમીકરણમાંથી x સ્વરૂપ અથવા y સ્વરૂપનું સમીકરણ બનાવી શકો, આ પહેલું છે। અહીંયા જો આપણે સમીકરણ 2 ને x સ્વરૂપમાં દર્શાવીએ એટલે સમીકરણ 2 કયું આ, એને મારે x સ્વરૂપમાં દર્શાવવું હોય તો એ સમીકરણને મારે અહીંયા ફરી વખત લેવાનું, x વત્તા 2y બરાબર 3 એમાં x સ્વરૂપમાં દર્શાવવું હોય તો x સિવાયની બધી રકમ બરાબરની જમણી બાજુએ આવી જવી જોઈએ, તો અહીંયા માત્ર ડાબી બાજુએ 2y છે તો પક્ષાંતર કરીને હું 2y ને આ બાજુ લઉં તો x બરાબર 3 ઓછા 2y આવું થાય, અને આપણે નંબર 3 આપી દેવાનો। શું કર્યું પહેલાં સ્ટેપમાં, બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને x સ્વરૂપ અથવા વાય સ્વરૂપમાં દર્શાવવું, એમ જેમ સહેલું પડે, જેમ તમે ઉદાહરણો ગણશો ને એમ તમને ખ્યાલ આવી જશે કે જેમ સહેલું પડે એમ કરાય। અહીંયા મેં બીજા સમીકરણને x સ્વરૂપમાં લીધું છે। હવે બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં તમે જોવો કે આ xની કિંમત 3 ઓછા 2y છે, આ x બરાબર 3 ઓછા 2y આ કિંમત સમીકરણ 1માં મૂકવાની, એટલે સમીકરણ 1 જે છે એ સમીકરણ 1ને ફરી વખત અહીંયા લેવાનું, 7x ઓછા 15y ઓછા 2 બરાબર 0 એમાં જ્યાં x છે ત્યાં x જગ્યાએ xની કિંમત જે આ સમીકરણ 3માં આપણને મળી એ જગ્યાએ મૂકી દેવાની, આ xની જગ્યાએ આ કિંમત મૂકીએ તો આ પ્રકારનું સમીકરણ મળે। હવે કૌંસ ખોલો, 7 × 21 આ બાજુ ગુણાય તો ઓછા 14y ઓછા 15y ઓછા 2 બરાબર 0 હવે સાદું રૂપ જ છે, આ 21 છે માઇનસ 2 અને આ 19 વધશે અને આ માઇનસ 14y અને માઇનસ 15y નો સરવાળો થાય
माइनस ओगतरीस वाई थे। आ माइनस ओगतरीस वाई ने बराबर आ बाजू लेनीस ने ते आ बाजू लाइ लो तो ऋण थी जाए ऋण ओगतरीस वाई और ऋण ओगनीस ये बने प्लस थी जाए ओगतरीस वाई बराबर ओगनीस। ओगतरीस ने ते पक्षांतर कर आ बाजू ले लो तो ये ओगनीस छेद में आ जाए वाई बराबर ओगनीस छेद में ओगतरीस। आ तो अँ तक एक चल की किमत पादरी थी जैसे तमाम कोई बीजे समीकरण साधु रूप आप एक चल की किमत अँ तक मिली जैसे आ चल की किमत ते आ त्र नंबर समीकरण में मूको अँ दर्शाई है तो वाई बराबर ओगनीस छेद में ओगतरीस आ किमत समीकरण त्राण में मूकवा। हम समीकरण जो त्राण है फरी वक्त आई ले एक्स बराबर त्राण ओछा बे वाय हम जो वाई की किमत मूकवा है ये तब वाई ने जगह मूकी दियो बाकी स्टेप एम मूकता हो बराबर ने नीचे बराबर रे डाबी बाजू एक्स है त्राण ओछा बे ओगनीस ने गुण से ओगनीस तो अड़तीस छेद में ओगतरीस ओगतरीस लसा लेशो तो ओगतरीस ने त्राण गुण से ओगतरीस तेरी सत्याशी माइनस अड़तीस छेद में ओगतरीस सत्याशी मे अड़तीस बाद करशो आने बाद बाजू ओगन पचास आद आज रह एक्स की किमत ओगन पचास छेद में ओगतरीस आ रीते एक्स की बे किमत मैसे ओगनीस छेद में ओगतरीस ओगन पचास छेद में ओगतरीस उकेल दर्शावा रीत आज है काउंस में अल्पविराम कर एक्स की बने किमतों मूकवा रहे। आ जे उदाहरण आप उदाहरण की रीत समझी एना नमूना प्रमाण पाठ्यपुस्तक त्राण त्राण प्रकरण में दाखला नंबर एक में पहलो बीजो तीजो और छठो दाखलो तमे आ रीते करी शकशो तमे होमवर्क में आ चार दाखलाओं ने प्रेक्टिस करो और ट्राय करो कि तमे